ધાનેરા બનાસ ડેરી દ્વારા ઉકાળા વિતરણ અભિયાનને લઈ વધુ 15 જેટલા ગામો સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું છે. ધાનેરા બનાસ ડેરી પરિવાર દ્વારા ગામમાં આવેલી દૂધ મંડળી પર પહોંચી આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગતરોજ ધાનેરા તાલુકાના શિયા ગામની દૂધ મંડળી પર બનાસ ડેરી પરિવાર દ્વારા નજીકના 7 ગામોના દૂધ ગ્રાહકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે અને પશુપાલકો કોરોના વાયરસનો ભોગ ના બને તે માટે બનાસ ડેરી ધાનેરા વિભાગ ગામડે ગામડે પહોંચી દૂધ ભરાવતા આવતા ગ્રાહકોને ઉકાળો આપી રહ્યા છે. શિયા ગામની દૂધ મંડળીના મંત્રી ચેરમેન સહિત ગ્રામજનોને પણ ઉકાળાની સાથે કોરોના વાયરસથી સાવચેત રહેવા માટે અપીલ કરાઈ હતી. ઉત્તર ગુજરાતમાં દૂધની આવકમાં સૌથી મોખરે રહેલું ગામ થાવરમાં પણ ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દૂધ ભરાવવા આવતા ગ્રાહકો કોરોના વાયરસના નિયમોનું પાલન કરે છે કે કેમ તેને લઈ ધાનેરા બનાસ ડેરીના વિસ્તરણ અધિકારીએ મુલાકાત લીધી હતી. ધાનેરા તાલુકાની થાવર દૂધ મંડળી દૂધની આવકમાં ગુજરાતમાં પહેલા નંબરે છે અને હાલમાં વિકટ સમસ્યા ગામડામાં રહેતા ખેડૂતો પશુપાલકો કોરોના સંક્રમણથી દૂર રહે તે માટે આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું છે. બનાસ ડેરી ધાનેરા વિભાગ દ્વારા કોરોના રોગચાળા સામે રક્ષણ મળી રહે તે માટે ઉકાળાનું આયોજન કરેલ છે. તેના ભાગરૂપે આજે થાવર દૂધ મંડળી ઉપર બનાસ ડેરીના ધાનેરા વિભાગના વિસ્તરણ અધિકારી નવીનભાઈ, સુપરવાઇઝર અન્નાભાઈ સાહેબ ને ટીમ દ્વારા ઉકાળાનું આયોજન કરેલ છે. તાવ, શરદી, છીંક જેવું કોઈ હોય તો એના સામે રક્ષણ મળી રહે તેના ભાગરૂપે ઉકાળાનું બનાસ ડેરી એક સરાહનીય કામ કરી ચાલુ કરેલ છે. અને અમે પણ મંડળી દ્વારા દરેક ગ્રાહકને ઉકાળાનું વિતરણ કરેલ છે. અને મંડળીમાંથી ભરાતા ગ્રાહકો દરેક ગ્રાહક માસ્ક પહેરીને આવે, ત્યાં મંડળી ઉપર કોઠાવા દોરેલા એટલે ત્યાં દૂર ઉભા રહે, એક એક મીટરના 1.5 મીટર દૂર ઉભા રાખીએ છીએ. અને કોઈ પણ નીચે બનાવ દમે ને અને બધા સાથે મળીને કોરોના સામે લડીએ અને એમાં આપણે સફળ થઈએ એ પ્રાર્થના.